ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં તમારું આજે સ્વાગત છે. અને આજે આપણે વિષય છે હિન્દી અને ધોરણ છે 3. તો તેમાં આપણે પ્રકરણ 1 શીખી ગયા, બરાબર, વ્યંજન અને સ્વર ને એવું બધું શીખી ગયા પ્રકરણ 1માં. અને હવે પ્રકરણ છે 2, તેનું શીર્ષક છે ગિનતી એટલે ગણતરી. શું? ગિનતી, બરાબર. ચાલો તો અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયા ગિનતી 10 સુધી આપેલી છે, જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો તમારે શું કરવાનું છે, અહીંયા પહેલવહેલા તો છે ને અહીંયા ટપકા આપ્યા છે, તે જોડીને તમારે પૂર્ણ કરવાના રહેશે. તેની માથે લાઈન કરવાની છે આવી રીતના. પછી આપણે 2, પછી છે 3 ટપકા આપ્યા છે, તે તમારે જોડીને પૂર્ણ કરવાના રહેશે. બરાબર છે. હવે છે 7, 8, 9, 10. ચાલો આવી રીતના ટપકા જોડીને પૂર્ણ કર્યું. હવે તમારે એના જેવું જ અહીંયા આપણે લખવાનું રહેશે. અહીંયા ચિત્રમાં શું આપ્યું છે, જેમ કે અહીંયા 1 છે તો અહીંયા 1 બોલનું ચિત્ર આપ્યું છે. તમારે ચિત્ર ગણવાના પણ છે, સાથે 1 છે અહીંયા તો 1 બોલ છે, અને અહીંયા આપણે 1 કરવાનો રહેશે આવી રીતના, બરાબર છે. હવે આ 2 છે, 2 છે તો 2 અહીંયા સેબના ચિત્ર આપ્યા છે. 2 સેબ હે, 1 ઓર 2 સેબ એટલે શું થાય, સફરજન. ચાલો તો આપણે અહીંયા દો. હવે 3 તગડો છે એટલે 3 છે એટલે 3 છાતે દીએ હે યહાં પર, 1, 2, 3 છાતે ક્યા હે યહાં પે 3 લિખા હે, આપકો ભી લિખના હે એસા હી બરાબર. હા, અબ હે 4, ક્યા હે 4, ઓર યહાં પે ચિત્ર દિયે ગયે હે કપ કે, 1, 2, 3, 4. તો ચલો લિખો ઈસ. ચાલો પછી છે 5, 1, 2, 3, 4, 5. યહાં પે લિખના હે 5. અબ હે 6, ઇસકો ક્યા બોલતે હે 6, ઓર 1, 2, 3, 4, 5, 6, 6 ફૂલ કે ચિત્ર દિયે હે યહાં પે લિખના હે 6. યહાં પે હે 7, ઓર 1, 2, 3, 4, 5, 6, 7. અબ હે 8, તો યહાં પે ચિત્ર દિયે ગયે હે 1, 2, 3, 4, 5, 6, 7, 8. આપકો ગિનતી ભી બોલની હે ઓર લિખની ભી હે. પછી છે 9, શું કહેવાય આને, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 યહાં પે લિખીએ.
नौ, अब है दस, इसको क्या बोलते हैं, दस, एक दो तीन चार पाँच, एक दो तीन चार पाँच, पाँच ऊपर दिए है, पाँच नीचे दिए है, पाँच और पाँच दस, ऐसे गिनती आपने देखी और पाना नंबर पाँच किया। अब है इसके साथ ये प्रकरण दो भी समाप्त होता है और अब देखते हैं प्रकरण तीन। प्रकरण है तीन जिनका शीर्षक है वर्णमाला का सचित्र परिचय, एटले के मूळाक्षरोनो सचित्र परिचय। तो आपणे अहीं जोशुं, अहीं चित्र आप्युं छे, अशे अनार, शुं छे अशे अनार, तो आपणे अहीं अनार एवुं लखवानुं पण छे, अ ना र अशे अनार। अनार एटले शुं थाय, तमने चित्र बताई ज छे के दाळ, बराबर। पछी आप्युं छे आसे आम, शू छे आसे आम, तमारे अहीं लखवानुं पण रहेशे। आम एटले शू थाय, केरी, बराबर, जेने आपणे आंबो कहीए। पछी लख्युं छे ईसे ईमली, शू लख्युं छे ईसे ईमली, ઇમલી, ઇમલી એટલે શું થાય, તમને બધા ચિત્ર બતાવ્યા જ છે, ઇમલી એટલે કે આમલી। પછી લખ્યું છે ઈસે ઈખ, શું છે ઈસે ઈખ, તો આપણે અહીંયા લખશું ઈખ, તો ઈખ એટલે શું થાય, તો આપણે અહીંયા ચિત્ર આપ્યું છે શેરડી, શું થાય શેરડી। પછી છે ઉસે ઉલ્લુ, શું છે ઉસે ઉલ્લુ, ઉ એક લ અડધો અને એક લ આખો, એને શું કહેવાય ઉસે ઉલ્લુ, એટલે શું થાય તો કે ઘુવડ। પછી ઉસે ઊન, શું છે ઉસે ઊન, ઊન એટલે ઊન। પછી લખ્યું છે ઋષે ઋષિ, અહીંયા અને રૂ કહેવાય અને ઋષે ઋષિ। ઋષે ઋષિ, પછી છે એ, શું કહેવાય આને એ, એસે એડી, જ્યાં પાછળનો ભાગ છે પગનો તેને એડી કહેવાય, અને આપણે અહીંયા લખશું એસે એડી, શું કહેવાય એ ડી। ચાલો પછી છે બીજો એ છે એસે એનક, શું છે એ ન ક, એસે એનક, એનક એટલે શું થાય તો કે ચશ્મા। પછી છે ઓસે ઓખલી, શું કહેવાય આને, જે આ કુંડી અને ધોકો છે તેને હિન્દીમાં શું કહેવાય ઓખલી, તો આપણે અહીં લખશું ઓ ખ લી, ઓખલી। પછી છે અવ, શું છે અવ, અવશે અવરત, અવરત એટલે શું થાય તો કે આપણે જેને બેનો હોય, શું કહેવાય બેનો, તેને અવરત કહેવાય। અવ ર ત, પછી છે અમ, શું છે અમ, અનીમાંથે મીંડું અમ, અમશે અંગુર, શું કહેવાય અંગુર, એટલે શું થાય
તો કે દ્રાક્ષ. અંગુર, અંગુર. પછી છે અહ, શું છે? અસે અહ. આપણે અહીંયા અહ અહ અને અહ આવી રીતના અહહ એવું લખવાનું છે. અને તેની સાથે આપણે પાના નંબર જે આ છ છે તે પૂર્ણ કરીએ છીએ. અને હવે પાના નંબર સાત છે, ત્રણે આપણે બીજા લેક્ચરમાં લેશું. અત્યારે આપણે થોડુંક બીજા પાઠનું જોયું અને થોડુંક આપણે ત્રીજા પાઠનું જોયું, બરાબર. હવે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. આગળનું લેસન બીજા લેક્ચરમાં જોશું. તો નમસ્તે બાળમિત્રો.